ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું મેઘ પસંદિકા. છેલ્લે આપણે ચર્ચા એવી કરી દીધી કે જયારે કોઈ વિદ્યુત ભારિત કણ છે, એ કણ એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે એટલે એના ઉપર બળ લાગે છે. એ જ રીતે જો વિદ્યુત ભારિત કણ છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ થાય તો એના ઉપર પણ બળ લાગે છે. તો આપણે એક વાત કરી હતી લોરેન્ટ્ઝ બળની, તો એ વસ્તુને આપણે સમજીએ કે ભાઈ આપણી પાસે ધારો કે ક્યુ જેટલો વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર વી જેટલા વેગથી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો તેના પર આપણને ખ્યાલ છે કયો બળ લાગશે, લોરેન્ટ્ઝ બળ, બરાબર, તેના પર લાગતું લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ બળ જે છે તે સૂત્ર આપણને ખ્યાલ છે, FL is equal to એક ફોર્સ લાગશે વિદ્યુત ક્ષેત્રના કારણે FE, બીજું લાગશે ચુંબકીય ક્ષેત્રના કારણે FB અથવા FM, મેગ્નેટિક ફોર્સ. FE કેટલા હશે? FE બરાબર થશે Q into E. પછી FM કેટલા? આપણને ખ્યાલ છે Q into V cross B. આટલું એના ઉપર બળ લાગે છે, જે બળને આપણે નામ આપ્યું છે લોરેન્ટ્ઝ બળ. હવે આપણે આપણી ઈચ્છા મુજબ વેગ જે છે એની અક્ષ એને આપણે પસંદ કરી લઈએ. દાખલા તરીકે આપણે ત્રિપરિમાણની દ્રષ્ટિએ વિચારીએ તો આ રીતે વર્ણી શકું, ત્રિપરિમાણની દ્રષ્ટિએ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. ધારી લો કે કોઈ પણ છે એ એક્સ અક્ષની દિશામાં V જેટલા વેગથી ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્ર આપણું જે છે એ વિદ્યુત ક્ષેત્ર એ આપણે ધારી લીધું વાય અક્ષ દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને ખ્યાલ આવશે એને લંબરૂપ કરશે, એટલા માટે કઈ દિશામાં આવશે, ઝેડ અક્ષ દિશામાં. એટલે ત્રણે ત્રણ એકબીજાને લંબ છે એવી આપણે ધારણા કરી લીધી છે. હવે તમે એવું સમજો કે ધારો કે વિદ્યુતભારિત કણ જે છે એ કણ V જેટલા વેગથી એક્સ અક્ષની દિશામાં ગતિ કરતો હોય, પણ એ કણ વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય છે તો એવી પરિસ્થિતિમાં એના ઉપર વિદ્યુતીય બળ લાગશે. તો વિદ્યુતીય બળ કેટલું લાગે? તો કે આપણે લઈએ વિદ્યુતીય બળ FE, FE is equal to કેટલા? QE લખાય. સદિશમાંથી આપણે અદિશમાં ફેરવી લઈએ તો FE is equal to Q. આ E કઈ દિશામાં છે? Y અક્ષ દિશામાં. તો y અક્ષ દિશામાં નો એકમ સદિશ કેવો લખાય? J કેરે લખાય. ચાલો એ જ રીતના ચુંબકીય બળ લઈ લો, મેગ્નેટિક ફોર્સ, તો FM is equal to Q કૌંસમાં V cross B, આવું સૂત્ર છે. સદિશમાં કે આને પણ દિશામાં ફેરવી નાખો તો FM is equal to Q, V ની જગ્યાએ B કઈ દિશામાં છે? X અક્ષ. આ B કઈ દિશામાં છે? Z અક્ષ. તો X અક્ષ ની દિશા છે એટલે I કેરે લખાશે, Z અક્ષ ની દિશા છે એટલે K કેરે લખાય. હવે તમને ખ્યાલ છે જો I cross K, I cross K એનો મતલબ થયો માઇનસ J કેરેટ કહેવાય, તો I cross K એટલે માઇનસ J, QBB માઇનસ J કેરેટ લીધો, માઇનસ આગળ લઈ લો QBB J કેરેટ આગળ લખાશે. હવે તમે જોઈ શકો છો અહીંયા અહીંયા જે ચુંબકીય બળ લાગે છે તે અને અહીંયા જે વિદ્યુતીય બળ લાગે છે આ બંને બળ તમે જુઓ, આ પણ જે કહેવાય છે આ પણ જે કહેવાય છે, પણ આ પોઝિટિવ છે ના નેગેટિવ છે. એનો મતલબ શું થયો કે અહીંયા તમારું જે બળ લાગે છે ઉપરની બાજુએ એ ઇલેક્ટ્રિક ફોર્સ છે અને નીચેની બાજુએ જે લાગે છે બરાબર એ કયું ફોર્સ છે? મેગ્નેટિક ફોર્સ છે. એટલે બંને એકબીજાની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો હવે સમજો કે જો આપણે આ બંને બળોને એવા પસંદ કરીએ કે જેથી કરીને બંનેના મૂલ્ય સમાન હોય, બંને બળોને એવા પસંદ કરીએ કે જેથી એના મૂલ્ય કેવા હોય? સમાન હોય. તો સમજો જો મૂલ્ય સમાન હશે, દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ.
મૂલ્ય સમાન દિશા પરસ્પર વિરુદ્ધ એકબીજાની અસરને શું કરે નાબૂદ જો એકબીજાની અસર નાબૂદ કરે તો એવી પરિસ્થિતિની અંદર જે કણ અંદર દાખલ થાય છે એ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવશે નહીં કારણ કે માનો કે પણ આપણે દાખલ કરી રહ્યા રૂપે હવે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે તો એ પોતાની તરફ ખેંચી દેવાનો પ્રયત્ન કરશે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે એ પોતાની તરફ ખેંચી દેવાનો પ્રયત્ન કરશે પણ આપણે એવી ધારણા કરીએ કે બંને સમાન છે અને ધારી લઈએ ધારો કે બંને બળોના મૂલ્ય બંને બળોના મૂલ્યો એવા પસંદ કરીએ કે જેથી Fe is equal to શું થાય Fm બરાબર એના મૂલ્ય લીધા Fe is equal to Fm થાય અને જો આ પરિસ્થિતિ સાબિત થાય તો વિદ્યુતભાર જે છે એ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવવાનો નથી ક્લિયર થશે આ પરથી માનો કે આ બળ વધારે હોય Fe તો મેં તમને કીધું એ પ્રમાણે એ પોતે y અક્ષ દિશામાં લઈ જશે Fm બરાબર મેગ્નેટિક ફિલ્ડ કોઈ મેગ્નેટિક ફોર્સ વધારે લાગતો હશે તો એ પોતે z અક્ષ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશે પણ આપણે તો શું ધારણા કરી છે બંને કેવા છે સમાન છે બંને સમાન છે મતલબ આથી વિદ્યુતભાર કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવતો નથી હવે આ જે પરિસ્થિતિ છે કોઈ પણ પ્રકારનું વિચલન નથી અનુભવતો તો એ પરિસ્થિતિને જો આપણે ધ્યાનમાં લઈએ તો એની મદદથી બંને બળો કેવા લીધા છે આપણે સમાન ચાલો અહીંયા બંને બળો સમાન છે તો બંનેની વેલ્યુ મૂકી દો ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું QE પછી મેગ્નેટિક ફોર્સ કેટલું છે QVP બંને સાઈડની Q કેન્સલ તો E is equal to VB ઘન V ને આવા દો છેદમાં તો E by B is equal to V તો ગતિ કરતો જે વિદ્યુતભારિત કણ છે એની ઝડપ કેટલી તો કે E by B એટલે આટલી ઝડપથી જો ગતિ કરતો હોય ને કોઈ કણ E by B જેટલી ઝડપથી તો એ કણ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવતો નથી આ ખાસ યાદ રાખજો કેટલી ઝડપથી E by B જેટલી ઝડપ આટલી ઝડપથી ગતિ કરતો કણ હશે તો એ કણ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવતો નથી અને એટલા માટે જ આ પ્રકારની જે પસંદગી છે એને વધારે માન્ય રાખવામાં આવે છે વધારે આધારભૂત તરીકે લેવામાં આવે છે કે જેથી કરીને ગતિ કરતો જે વિદ્યુતભારિત કણ છે એ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવે નહીં બરાબર છે હવે આ હકીકત જે છે એ હકીકત એનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક જે જે થોમ્પસન નામનો જે વૈજ્ઞાનિક છે બરાબર જે જે થોમ્પસન તમને ખ્યાલ જ છે જે જે થોમ્પસન નામનો જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે આ હકીકત એટલે કે E by B જેટલો ગુણોત્તર ધરાવતો અથવા E by B જેટલી ઝડપ ધરાવતો પણ એનો વિદ્યુતભાર અને એના પરનું જે દળ છે એ બંનેનો ગુણોત્તર નક્કી કર્યો એટલે જે જે થોમ્પસને વિદ્યુતભાર કણનો વિદ્યુતભાર E લઈ લઉં છું અત્યારે અને તેનો દળ M નો ગુણોત્તર E by M મેળવ્યો આ ખાસ E by M જે છે ને એ સ્પેસિફિક ચાર્જ તરીકે ઓળખાય છે બરાબર E by M એ સ્પેસિફિક વિદ્યુતભાર અથવા સ્પેસિફિક ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે એટલે જે જે થોમ્પસન નામનો જે વૈજ્ઞાનિક છે ને વિદ્યુતભારિત જે કણ છે એ કણ એનો વિદ્યુતભાર અને એનું જે દળ છે એ દળ એનો ગુણોત્તર નક્કી કરે બરાબર ગુણોત્તરમાં E by M ધારી લો કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર આપણને ખબર છે 1.6 × 10⁻¹⁹ ના છેદમાં એનું દળ હોય છે કે દળ કેટલું 9.1 × 10⁻³૧ લઈ અને તમે એનો ગુણોત્તર નક્કી કરો હવે આ જે ગુણોત્તર નક્કી થાય એ ગુણોત્તર એની ચકાસણી કરવા માટે સ્પેક્ટ્રોમીટર
બરાબર માસ સ્પેક્ટ્રોમીટર નામનું જે સાધન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. માસ સ્પેક્ટ્રોમીટર, આ માસ સ્પેક્ટ્રોમીટર જે છે એ શું કામ કરશે? તો કે ભાઈ જે કણ છે એ કણને આ E/M ના ગુણોત્તરના આધારે એને અલગ પાડી દેશે. કારણ કે બધા કણ કઈ સરખા નહીં હોય, અલગ અલગ કણ હશે તો એ શું કરે છે, જેનો જેનો ગુણોત્તર E/M નો સરખો આવતો હશે એને અલગ કરી દેશે, અલગ ગુણોત્તર વાળો હશે એને અલગ કરશે. માસ સ્પેક્ટ્રોમીટર એ E/M ના ગુણોત્તરના આધારે કણને અલગ કરે છે. એટલે આ એક ઘટના થઈ કે આપણી વેગ પસંદગી કારણ પર જેની અંદર પહેલા આપણે વાત કરી કે ક્યુ જેટલો વિદ્યુતભાર હોય એ વિદ્યુતભાર વી જેટલા વેગથી જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર લંબરૂપે દાખલ થાય તો એના ઉપર કયું બળ લાગે? લોરેન્ટ્ઝ બળ, એ જાણીએ. પછી આપણે ધારણા કરી દીધી, ધારો કે વેગ છે એને એક્સ અક્ષ દિશામાં લો, વિદ્યુત ક્ષેત્ર છે એને વાય અક્ષ દિશામાં લો, અને ચુંબકીય ક્ષેત્ર છે એને ઝેડ અક્ષ દિશામાં લઈ વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ જાણ્યા તો આપણને ખબર પડી કે વિદ્યુતીય બળ છે ધને સોરી ધન વાય દિશામાં, તો સામે ચુંબકીય બળ કઈ દિશામાં? ઋણ વાય દિશામાં છે, એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પણ જો એ બંનેના મૂલ્ય આપણે સમાન પસંદ કરી દઈએ, બંનેના મૂલ્ય કેવા થઈ જાય? સમાન. તો એવી પરિસ્થિતિમાં બંને બળ એકબીજાની અસર શું કરી દેશે? નાબૂદ. અસર નાબૂદ થાય હવે કદાચ એમાંથી કોઈ કણ પસાર થાય તો એના ઉપર કોઈ પણ પ્રકારનું ફોર્સ લાગશે નહીં, અને જો ફોર્સ ન લાગે તો એ કણ એમાંથી સીધે સીધો પસાર થઈ શકશે. પછી આપણે ઝડપ નક્કી કરી, બંનેના મૂલ્ય સમાન લઈ ઝડપ કેટલી? તો કે E/B ઇઝ ઇક્વલ ટુ V, એટલે આટલી ઝડપથી જો કોઈ પણ ગતિ કરતો હોય તો એ ક્યારે વિચલન અનુભવશે નહીં. અને એ ઘટના એનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક જે થોમસન, એની મદદથી એને શું કહ્યું? તો કે કણનો વિદ્યુતભાર અને એના પરનો જે દળ છે એનો ગુણોત્તર નક્કી કર્યો. કણનો વિદ્યુતભાર અને એના પરનો દળનો ગુણોત્તર નક્કી કર્યો છે, અને શું નામ આપ્યું છે? સ્પેસિફિક ચાર્જ, બરાબર. અને માસ સ્પેક્ટ્રોમીટર એની મદદથી આવા અલગ અલગ ગુણોત્તર ધરાવતા જે કણો છે એને અલગ કરવામાં આવે છે, બરાબર છે. એટલે આ એક પાસે વેગ ચાલ. વિદ્યાર્થીઓ નેક્સ્ટ જ્યારે વિદ્યુત ક્ષેત્ર સોરી ચુંબકીય ક્ષેત્ર ની અંદર કોઈ વિદ્યુત ભારિત કણ જે છે એ લંબ રૂપે અંદર દાખલ થાય તો આપણે એવું કીધું તો એની મદદથી જમણા હાથના સ્કૂલના નિયમ પ્રમાણે અથવા પ્લેનિંગનો જમણા હાથનો જે નિયમ છે એ કન્ડિશન પ્રમાણે આપણે વિચારીએ તો આપણે એવું કીધું તેના ઉપર દરેકે દરેક બિંદુએ લંબરૂપે કેન્દ્ર તરફ બળ લાગે અને પરિણામ સ્વરૂપે જે કણ છે એ કણ એનો ગતિપથ એ વર્તુળાકાર બનતો, બરાબર. પછી આપણે એના પર ત્રિજ્યાનું સૂત્ર તૈયાર હતું, કોણીય આવૃત્તિનું, પછી રેખીય આવૃત્તિ અને આવર્તપાળ એવા અલગ અલગ સૂત્રની તારવણી કરે, પણ એ પણ એક પ્રકારે સાયક્લોટોનિક વાત હતી. ફરી પાછી આપણે રચના કરી છે સાયક્લોટોન એટલે શું અને સિદ્ધાંત શું છે? તો સાયક્લોટોન એટલે એવું કહે છે કે સાયક્લોટોન એ શું છે? તો કે સાયક્લોટોન એ ઇલેક્ટ્રોન છે, પછી આલ્ફા કણો છે, ન્યુટ્રોન જે છે કે જે બધા ઊંચી ઊર્જા ધરાવતા કણો હોય એવા વિદ્યુતભારી જે કણો છે ને એને પ્રવેગિત કરવા માટેનું એક સાધન છે, બરાબર. આલ્ફા કણો છે, ડ્યુટેરિયમ છે, ઇલેક્ટ્રોન છે, જેવા ઊંચી ઉર્જા ધરાવતા જે કણો છે એ કણો એને પ્રવેગિત કરવા માટે એનું એક સાધન. હવે આપણને ખ્યાલ છે, આ ધારો કે આ ચોક છે, હવે આ ચોકને કદાચ હું દિવાલ ઉપર ફેંકીશ તો એની કોઈ અસર થશે નહીં, પણ જો આ ચોકને ખૂબ જ સ્પીડથી ગતિ કરાવવામાં આવે અને પછી એને ફેંકવામાં આવે તો એની અસર તમને જોવા મળશે. બસ એ જ કામ કોણ કરે છે? સાયક્લોટોન. સાયક્લોટોનનું કામ શું છે? તો કે ભાઈ આલ્ફા કણ છે, આલ્ફા કણ, ડ્યુટેરિયમ કે ઇલેક્ટ્રોન જેવા ઊંચી ઉર્જા ધરાવતા
ધરાવતા કણોને પ્રવેગિત કરવાનું સાધન છે. પ્રવેગિત કરવા માટેનું સાધન એટલે કોણ? સાયકલ. સાયક્લોટોન જે છે એની રચના કરનાર વૈજ્ઞાનિક એમના માટે વિચારવા જઈએ આપણે તો બે વૈજ્ઞાનિક છે, એક ઇઓ લોરેન્સન અને બીજો છે એમએસ લિવિંગસ્ટોન. આ બંને વૈજ્ઞાનિકો જે છે કે જેણે ન્યુક્લિયર ન્યુક્લિયરની જે ઘટનાઓ છે એ ઘટના એની સંરચના એના માટે એને આ સાયક્લોટોનની રચના એનો અભ્યાસ કરેલો હતો. એટલે બે વૈજ્ઞાનિકો છે, એક છે ઇઓ લોરેન્સન અને બીજું છે એમએસ લિવિંગસ્ટોન. બરાબર, આ બંને વૈજ્ઞાનિકોએ ન્યુક્લિયસ એની સંરચના માટે સાયક્લોટ્રોન એની રચના કરાવી. હવે મેઇન વસ્તુ આ છે કે સાયક્લોટ્રોન જે છે એ સાયક્લોટ્રોનની અંદર બંને પ્રકારના ક્ષેત્ર જેમાં વિદ્યુતીય ક્ષેત્ર પણ આવશે અને ચુંબકીય ક્ષેત્ર પણ આવશે, આ બંને પ્રકારના ક્ષેત્ર એનો ઉપયોગ કરી અને કણ એને પ્રવેગિત કરવામાં આવે છે. આ સૌથી મોટો ફાયદો છે કારણ કે બંને પ્રકારના ક્ષેત્રો છે એ એકબીજાને લંબ હશે, પ્લસ જેવો વિદ્યુત પરિભ્રમણ અંદર દાખલ થશે એટલે એ પણ એને લંબ રૂપે જ ગતિ કરવાનું છે. એટલે એના ઉપર જે ફોર્સ લાગશે એ આપણને ખ્યાલ છે બંનેના કારણે લાગે, જેને આપણે લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખાયું છે. એટલે એની મદદથી આપણે કણનો જે ગતિપથ છે એ ગતિપથ એને વર્તુળાકાર બનાવી શકશે. બરાબર, એટલે અહીં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંનેની મદદથી વિદ્યુત પારિતકણને પ્રવેગિત કરવામાં આવે છે. હવે પાછા બંને પ્રકારના જે ક્ષેત્ર છે ને એ એકબીજાને લંબ છે. આ જે બંને ક્ષેત્ર છે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બંને એકબીજાને કેવા છે? લંબ છે. એટલા માટે એને ક્રોસ ફિલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર, ક્રોસ ફિલ્ડ કોણ? તો કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા છે? લંબ છે. તો કે એકબીજાને લંબ હોવાથી તેને ક્રોસ ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હોય તો આ રીતના ઉપર આવતું છે. બરાબર, તો વિદ્યુતીય ક્ષેત્ર આ તરફ, ચુંબકીય ક્ષેત્ર આ તરફ, આ ટાઈપની રચના બનશે. એટલા માટે એનો શબ્દ આવ્યો છે ક્રોસ ફિલ્ડ. હવે જ્યારે વિદ્યુત પારિતકણ જે છે એ અંદર દાખલ થાય ત્યારે આપણને ખબર છે એમની પાસે આપણે આ સૂત્ર કર્યું છે R is equal to mv upon qb. આ સૂત્ર પ્રમાણે જો એનો વેગ વધે તો એની ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. બરાબર, જો એનો વેગ વધે તો એની ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. પણ એની આવૃત્તિને કોઈ ફરક પડતો નથી કારણ કે એની ઊર્જા નથી બદલાતી. વેગ વધે છે, ત્રિજ્યા વધે છે, ત્યાં દેખાય છે. પણ આવૃત્તિનું સૂત્ર શું હતું તમારી પાસે? તો આવૃત્તિનું સૂત્ર હતું F is equal to qb upon 2πm. બરાબર, F is equal to qb upon 2πm. તો આની અંદર આપણે એવું કીધું હતું વેગથી કેવું છે? સ્વતંત્ર છે. વેગથી સ્વતંત્ર છે એટલે આની અંદર કોઈ પણ પ્રકારનો વેગ છે નહીં. વેગ વધશે તો ત્રિજ્યા સાથે કોઈ સંબંધ છે નથી. વેગ વધે છે, આવૃત્તિમાં કોઈ ચેન્જ થશે? કોઈ ચેન્જ આવતો નથી. બરાબર, એટલે વેગ વધારશો તો ત્રિજ્યા વધશે પણ એની જે આવૃત્તિ છે એના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે આ જ હકીકતનો આપણે ઉપયોગ કરવો છે અને એની મદદથી જે સાયક્લોટ્રોનનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત એને વિકસાવવામાં આવ્યો છે. તો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત શું? તો કે સાયક્લોટ્રોન કે જેની મદદથી વિદ્યુત પરિભ્રમણ એને
પ્રવેગિત કરવામાં આવે છે. વિદ્યુત પરિક્રમણ એને પ્રવેગિત કરવા માટે કોનો ઉપયોગ થાય? સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોન છે એનો સિદ્ધાંત પણ એ છે, વિદ્યુત પરિક્રમણ ને પ્રવેગિત કરી શકાય. પ્લસ એમની અંદર જે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર છે એ જેવો પણ અંદર દાખલ થશે એટલે એનો પ્રતિપથ છે એને કેવો બનાવશે? વર્તુળાકાર. બરાબર. ચુંબકીય ક્ષેત્ર કણના ગતિપથને કેવો બનાવે? વર્તુળાકાર બનાવશે. જો વર્તુળાકાર ન બનાવે તો આપણને ક્યાં છે અહીંથી કોઈ પદાર્થ આમ ફેંકી છે, જો એનો ગતિપથ છે આમ રાઉન્ડ નહીં બને તો એ સીધે સીધો નીકળી જશે, તો પછી આપણે વેગ વધારી શકવાના નથી. પણ આ મેઇન ચુંબકીય ક્ષેત્ર છે કે જે એના ગતિપથને કેવું બનાવે છે? વર્તુળાકાર બનાવશે. એટલે આટલી વસ્તુ એનો ઉપયોગ કરી અને સાયક્લોટ્રોન એની રચના કરવામાં આવે છે. એટલે અલગથી તમને પ્રશ્ન આપી શકે, સાયક્લોટ્રોન, સાયક્લોટ્રોનની રચના સમજાવો. તો સાયક્લોટ્રોન ની રચનામાં સિમ્પલ રચના છે દોસ્તો, આપણે રચના પહેલા ડ્રો કરી દે પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આકૃતિની અંદર તમે જોઈ શકો છો, આકૃતિની અંદર આપણી પાસે બે ચુંબકો છે, બરાબર, વિજાતીય ધ્રુવો ધરાવતા એવા મેં બે ચુંબકો ધ્યાનમાં લીધા છે. એમની વચ્ચેના ભાગમાં આ જે ગેપ દેખાય છે એ ગેપની અંદર આ રીતની આમ જોઈએ તો સળંગ ભણી લઈએ, પણ હકીકતની અંદર બે ડિસ્ક હોય છે, બે ડિસ્ક જેવી રચના છે. જ્યારે આપણે આખી રચનાને સમજવાની પછીના ટોપિકમાં ત્યારે વધારે ખ્યાલ આવશે. આ જે રચના છે ને એ રચના આ ટાઈપની હશે, આ રીતે. પણ જયારે આપણે ઉપરથી જોઈએ છીએ ત્યારે આપણને આ ટાઈપનો કંઈક શેપ દેખાય છે. પછી વચ્ચે જે છે અહીંયા ધારો કે કોઈ બિંદુ લઈ લીધું પી, એ બિંદુ પી શાના માટે છે? તો કે જે કણને તમારે વિદ્યુત ભારિત કરવો છે એ કણને તમારે અહીંયા બિંદુ પી પાસે ગોઠવવાનો છે. બરાબર. સાયક્લોટ્રોનની રચના છે સમજાય, તો બે પ્રબળ ચુંબકીય ધ્રુવો અથવા બે પ્રબળ ચુંબકીય ધ્રુવો એકબીજાની થોડે દૂર રાખવામાં આવે છે. ચાલો એકબીજાથી થોડે દૂર રાખીએ, એની વચ્ચેનો ભાગ જે છે એમની અંદર આપણે ડી આકારની બે પ્લેટો ગોઠવેલી છે. અહીંયા તૂટક ભાગ હશે પણ આપણે અહીંથી આ રીતે રચના દેખાશે તમને, ઉપરથી જોઈએ છે આપણને આ રીતનો સળંગ ભાગ, કારણ કે ખૂબ નજીક ભાગ છે. એટલે બે ડી આકારની આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ડી આકારની પ્લેટો ના વ્યાસ એકબીજાની સામ સામે આવે તે રીતે ગોઠવવામાં આવે છે. અને ડી આકારનો શેપ છે તો તમે જોઈ શકો છો, આ ડી આકારનો શેપ છે, આથી તેને નામ આપ્યું છે ડીસ. બરાબર. ડીસ તરીકે એને ઓળખવામાં આવે છે. સમગ્ર રચના જે છે એ સમગ્ર રચના પ્લસ અંદરનો આ જે ભાગ છે એની અંદર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હશે. બરાબર. જ્યાં ડિસ્ક છે એ ડિસ્કની વચ્ચેનો ભાગ છે એની અંદર શું હોય? પ્રબળ ચુંબકીય ક્ષેત્ર. ડિસ્કની વચ્ચે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર રહેલું હોય તથા આ બંને જે ડિસ્ક આવશે સામ સામે એને ઊંચા વિદ્યુત સ્થિતિમાન તફાવત એની સાથે જોડવામાં આવે. બરાબર. આ જે ડીસ છે એને હાઈ વોલ્ટેજ આપવાનો છે કે જેથી કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર પણ પેદા કરાવી શકીએ.
અને તેમની સાથે ઊંચો પોટેન્શિયલ ડિફરન્સ જોડવામાં આવે છે. અને છેલ્લે એકવાર જે કણને તમારે પ્રવેગિત કરાવવો છે એને ક્યાં ગોઠવવાનું છે? બિંદુ P પાસે. પછી કઈ રીતના પ્રવેગિત થશે, કઈ રીતના ગતિ કરશે એ આપણે નેક્સ્ટ થિયરી ની અંદર એનું જે આખી કાર્ય પદ્ધતિ આવશે એની અંદર આપણે સમજૂતી મેળવશું. પણ અત્યારે આપણે એમ યાદ રાખીએ કે જે કણને પ્રવેગિત કરવો છે તે કણ ને બિંદુ P પાસે મૂકવામાં આવે છે. અને દોસ્તો આ સમગ્ર રચના જે છે એના ઉપર બહારથી બીજા કણોની અસર ન થાય એટલા માટે એને શૂન્ય અવકાશ ચેમ્બરમાં રાખવામાં આવશે. પછી તો કે કણ પ્રવેગિત થઈ ગયો તો એને શું કરવાનું? બહાર તો કાઢવો પડશે. બહાર કાઢવા માટે આપણે ઋણ વિદ્યુત ભારિત, માનો કે આપણે ધન વિદ્યુત ભારિત કણ લીધો છે તો બહાર કાઢવા માટે બીજો કેવો લેવાનો? એના કરતા વિરોધ, ઋણ વિદ્યુત ભારિત કણ એને બહાર ગોઠવવામાં આવશે. એટલે આ સમગ્ર રચના બરાબર, સમગ્ર રચના એ કેમાં આવશે? શૂન્ય અવકાશ, શૂન્ય અવકાશ ચેમ્બર ગોઠવણ. અને વિદ્યુત ભારિત કણ, વિદ્યુત ભારિત કણને બહાર ખેંચવા ઋણ વિદ્યુત ભારિત, ઋણ ભારિત કણ નજીક લાવવામાં આવે છે. એટલે સિમ્પલ રચના થઈ ગઈ. બે વિજાતીય ધ્રુવો ધરાવતો ચુંબકો એમની વચ્ચે ડી આકાર, એબીસીડી નો જે ડી આવે એ ડી આકારની પ્લેટો ગોઠવવાની છે. કેવી રીતે? એનો વ્યાસ જે છે એકબીજાની સામ સામે આવે તે રીતે એકબીજાથી થોડા અંતરે ગોઠવવાનું છે. આ બંને પ્લેટો જે છે એની વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર, બંને પ્લેટો એની સાથે તમારે ઊંચો વોલ્ટેજ એટલે કે ઊંચું પોટેન્શિયલ ડિફરન્સ બરાબર એને જોડવામાં આવશે. ડી આકારની પ્લેટ છે એટલા માટે નામ આપ્યું છે ડીસ, બરાબર ડીસ. અને જે કણને આપણે પ્રવેગિત કરવો છે એને ક્યાં ગોઠવવાનો છે? બિંદુ પી પાસે આપણે એને ગોઠવી દેવાનો છે. હવે માનો કે એ પ્રવેગિત થઈ ગયો તો એ અંદર ને અંદર ફેરા કરશે, પણ આપણે તેને બહાર ખેંચવો છે કારણ કે બીજી કોઈ વસ્તુ ઉપર આપણે અથડામણ કરાવી છે. તો એના માટે શું કરવું? તો કે ધન વિદ્યુત ભારિત કણ ધ્યાનમાં લીધો હોય તો એની બહાર કોને લાવવાનો? ઋણ વિદ્યુત ભારિત કણ. ઋણ વિદ્યુત ભારિત ધ્યાનમાં લીધો હોય તો ધન વિદ્યુત ભારિત કણ જે છે એને બહાર લાવવામાં આવશે. એટલે આ ડાયાગ્રામની રચના અને સમગ્ર રચના એના પર બહારથી કોઈ પરિબળની અસર ન થાય એટલા માટે કોઈ શૂન્ય અવકાશી ચેમ્બર જેવી રચના હોય કે જ્યાં બહારના પરિબળની અસર ન થતી હોય એને અહીંયા ગોઠવવામાં આવશે.